धोरण छ विषय इंग्लिश यूनिट टू टू मो चू टू एटले बे मो एटले मोटू मोटू मीन्स एलिफंटनी वात करी छे छो एटले छोटू मीन्स रेटनी वात करी छे आ परथी यूनिट टू नुं नाम छे टो मो चू बराबर हवे आपणे जोईशुं एक्टिविटी वन કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યા વિગતો કહેશે તે સાંભળો શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગત કહો કેલેન્ડરની મદદથી બરાબર ટુડે ઇઝ અ ખાલી જગ્યા ડે તો આપણે શું કહી શકીએ ટુડે ઇઝ અ ફ્રાઈડે એટલે આજે શુક્રવાર છે આઈ એમ ઇન ધીઝ ક્લાસરૂમ ટુડે એટલે હું આ ક્લાસરૂમમાં છું આઈ હેવ અ ખાલી જગ્યા ઓન માય ટેબલ તો આપણે દાખલા તરીકે શું લઈ લઈએ કે આઈ હેવ અ બુક ઓન માય ટેબલ એટલે મારી બુક મારા ટેબલ પાસે સ્થિર છે અથવા મારા ટેબલ પર ઉપર છે આઈ એમ અ બિઝી એટલે હું બિઝી છું હું વ્યસ્ત છું ફરીથી આપણે આનું રિપીટ કરી લઈએ ટુડે ઇઝ ખાલી જગ્યા ડે તો શું આવશે ફ્રાઈડે હવે આગળનો પેરેગ્રાફ ઇટ વોઝ અ સન્ડે ખાલી જગ્યા ડે અગો ક્યારે વપરાય જ્યારે આપણે જ્યારે સન્ડે હોય એની પહેલાંના દિવસ આવે ત્યારે આપણે અગોનો યુઝ કરીએ છીએ દાખલા તરીકે ઇટ વોઝ અ સન્ડે ફોર ડે અગો સન્ડે પહેલાં ચાર દિવસ કયા હોય તો ટ્યુઝડે વેનસડે ફ્રાઈડે સેટરડે અને પછી સન્ડે એટલે શું આવશે કે ઇટ વોઝ સન્ડે ફોર ડે અગો કે ચાર દિવસ પહેલાં સન્ડે હતો આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે એટલે હું રવિવારના દિવસે ઘરે હતો આઈ હેડ નોટ બુક્સ મારી પાસે એક પણ નોટબુક નથી આઈ વેન્ટ ટુ ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન હું બપોરના સમયે લાઇબ્રેરી ગયો હતો આઈ હેડ ગેસ્ટ ઇન ધ ઇવનિંગ મારા ઘરે સાંજના સમયે મહેમાન આવ્યા હતા હવે એક્ટિવિટી ટુ એ અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે તે વાક્યો સાંભળો અને વાંચો વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો હવે આપણે અહીંયા બે ફકરા જોઈશું આ ફકરાને આધારે નીચેના કોષ્ટકમાં ઉદાહરણ મુજબ વિગતો લખો તો આપણે વિગતો ભરી દીધી છે નાવ અને ટુ મંથ અગો નાવ એટલે વર્તમાન ક્રિયા જે આપણે હાલની ક્રિયા ચાલી રહી હોય તે અને ટુ મંથ અગો એટલે બે મહિના પહેલાંની વાત કહી છે સેલિબ્રેટિંગ ક્રિસમસ એટલે સેલિબ્રેટિંગ એટલે ક્રિસમસ ઉજવી રહ્યા છે હવે અહીંયા આવશે સેલિબ્રેટેડ દિવાળી ઈડી ક્યારે વપરાય જ્યારે ભૂતકાળનું રૂપ લાગે ત્યારે આપણે હંમેશા ઈડી વપરાય છે કે બે મહિના પહેલાં આપણે દિવાળી સેલિબ્રેટ કરી હતી તેવી જ રીતે ડેકોરેટેડ તો ભૂતકાળનું રૂપ છે અને ડેકોરેટિંગ એટલે હાલની અને વર્તમાનની ક્રિયા ચાલી રહી છે પછી દરેકમાં પેપરિંગ એટલે હાલની ક્રિયા પેપરિંગ એટલે આઈએનજી હંમેશા વર્તમાનકાળમાં વપરાય અને ઈડી હંમેશા ભૂતકાળની ક્રિયામાં વપરાય છે હવે આપણે આખો પેરેગ્રાફ વાંચીશું અને તેનું ટ્રાન્સલેશન કરીશું ટુડે ઇઝ અ ક્રિસમસ આજે ક્રિસમસ છે નાવ વી આર સેલિબ્રેટેડ એટલે અમે બધા સેલિબ્રેટ કરીએ છીએ અથવા ઉજવીએ છીએ બિફોર ટુ મંથ બિફોર ટુ મંથ વી સેલિબ્રેટેડ દિવાળી એટલે બે મહિના પહેલાં અમે દિવાળી ઉજવી હતી My sister Nancy is decorating the Christmas tree. મારી સિસ્ટર નેન્સીએ
મારી બહેન નેન્સી છે, તે અત્યારે ક્રિસમસ ટ્રીનું ડેકોરેટ કરી રહી છે. માય બ્રધર દર્શિલ ડેકોરેટેડ અવર હાઉસ ફોર દિવાળી. તો દિવાળી પર મારા ભાઈ દર્શિલે અમારું ઘર શણગાર્યું હતું. હી વોઝ એટ હોમ. તે ત્યારે ઘરે હતો. ટુડે દર્શિલ ઇઝ નોટ એટ હોમ. આજે દર્શિલ ઘરે નથી. હી ઇઝ ઇન ધ હોસ્ટેલ. ક્યાં છે? તો તે હોસ્ટેલમાં છે. માય મધર ઇઝ પ્રેપરિંગ અ કેક. તો મારી માતા માય મધર ઇઝ પ્રેપરિંગ અ કેક. મારી માતા અત્યારે કેક બનાવી રહી છે. સી પ્રેપરિંગ સ્વીટ ડિશીસ ફોર દિવાળી. અને દિવાળી ઉપર મારી મમ્મીએ સ્વીટ ડિશ બનાવી હતી, એટલે મીઠાઈ બનાવી હતી. વી રિસીવડ દિવાળી કાર્ડ ફ્રોમ ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ. અને અમે દિવાળી કાર્ડ બનાવ્યા હતા ફ્રેન્ડ્સ અને રિલેટિવ માટે. અમે દિવાળી પર કાર્ડ બનાવ્યા હતા, તે અમારા મિત્રો અને સગા સંબંધીઓને આપ્યા હતા. વી ઓલ્સો પ્રેપરેડ દિવાળી કાર્ડ. વી એટલે અમે દિવાળી કાર્ડ બનાવ્યા હતા, તૈયારીઓ કરી હતી. માય ફાધર હેલ્પ યુઝ ફોર ધેટ. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. માય ફાધર હેલ્પડ યુઝ ફોર ધેટ. મારા પિતાજીએ ત્યારે મદદ કરી હતી. માય ફાધર ઇઝ હેલ્પિંગ નેન્સી નાવ. અત્યારે તે નેન્સીને મદદ કરી રહ્યા છે. આઈ એમ ઇવનિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. આઈ એમ એન્જોયિંગ ધ મ્યુઝિક ઓન ધ સીડી પ્લેયર. હું અત્યારે સીડી પ્લેયર દ્વારા મ્યુઝિકને માણી રહ્યો છું. આઈ એમ ઓલ્સો ટેકિંગ ટુ યુ ઓન ધ સેલફોન. હું અત્યારે સેલફોન પર વાત કરી રહ્યો છું, એટલે ફોન પર વાત કરી રહ્યો છું. સમ ફ્રેન્ડ એન્ડ રિલેટિવ્સ વિઝિટડ યુઝ નેન્સી એન્ડ આ એન્જોયડ ફાયર ક્રેકર્સ. બધા ફ્રેન્ડ્સ અને બધા રિલેટિવ સાથે અમે એન્જોય કરીશું. આપણું એક્ટિવિટી 2 અહીંયા ખતમ થયું. હવે આગળના વિડીયોમાં જોઈશું.